નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા પ્રાંતિજ નાની ભાગોર પંખીગઢથી બજાર ચોક થઈને પાંખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની બીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી બાળકો, મહિલાઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો સહિત રામભક્તો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા ઊભી રહી હતી ને ત્યાં મંદિર આગળ હનુમાન ચાલીસાનો સમૂહમાં પાઠ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરો દ્વારા ઠંડા પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે શાંતિમય વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ, કમલેશભાઈ પટેલ, નટુભાઈ બારોટ, યુવરાજસિંહ રાઠોડ, સુનિલભાઈ કોડિયા, નૃપાશભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, સંજયભાઈ પટેલ, મંથન બારૈયા સહિત પ્રાંતિજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI RR દેસાઈ દ્વારા શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ.